હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ ખાસ જ્યારે દેવભૂમિ દ્વારકા અને ઓખામંડલ તાલુકાની વાત કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે હંમેશા ઓખામંડલ તાલુકો પછાત રહ્યો હતો પણ હાલ જ્યારે બે હજાર બાવીસ ચાલી રહી છે ત્યારે દ્વારકાની અંદર જ્યારે નવી નવી સ્કૂલો ખોલવા માંડી છે અને નવા જે એક એજ્યુકેશન માટે એકથી બાર ધોરણ એકથી બાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને દ્વારકાનું કિર્જી ડિવાઇન સ્કૂલ અને એમના હોનર અમિતભાઈ આપણી સાથે છે અમિતભાઈ જે હવે એકથી બાર આપની સ્કૂલમાં જે પૂરા થવા જઈ રહ્યા છે શું જે આગળની પ્રક્રિયા અને વાલીઓને એડમિશન લેવાના હોય તો કેવી રીતે કરવાનું રહેશે આપણે આ યરથી આજે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રીથી એટ નાઇન ટેન સ્ટાન્ડર્ડ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ લાસ્ટ યર આપણે ઇલેવન ટ્વેલ્થ કોમર્સ સ્ટાર્ટ કર્યું હતું તો હવે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે સારો એક વિકલ્પ સારો એક ઓપ્શન એ લોકોને મળી રહેશે એઇટ નાઇન ટેન્થ ઇંગ્લિશ મીડિયમમાં બેસ્ટ મેનેજમેન્ટ બેસ્ટ ટીચર બેસ્ટ સ્ટાફ એને મળી રહેશે તો આગળ હવે એડમિશન પ્રક્રિયા અત્યારે અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્કૂલ પર ખાસ જે સ્કૂલની વાત કરવામાં આવે તો સ્કૂલનું મેનેજમેન્ટ અને આયોજન કેવી રીતે હશે એડમિશનની પ્રક્રિયા શું હશે તો એના માટે અમે છે ને અત્યારે સ્કોલરશીપ ટેસ્ટ લેવાના છીએ અને રજીસ્ટ્રેશન છે એ વિધિન ટુ થ્રી ડેઝમાં અમે સ્ટાર્ટ કરશું તો એટ નાઇન ટેનમાં ડિવાઇન સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છુક હોય એ ડિવાઇન સ્કૂલના નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવી દઈએ સ્કૂલના કોન્ટેક નંબર ઉપર અને એ લોકોની અમે સ્કોલરશીપ ટેસ્ટ લેશું અને એ લોકોને ફીમાં મેક્સિમમ બેનિફિટ આપશું ઓમે અમારી ફીઝ છે એ રિઝનેબલ છે અમે રિઝનેબલ ફીઝમાં સારામાં સારું શિક્ષણ આપીએ છીએ અમારો સ્ટાફ એ પૂરેપૂરો ક્વોલિફાઈડ છે અને એ લોકોને બેસ્ટ સર્વિસીસ દ્વારકામાં જ અવેલેબલ થઈ જશે આ વર્ષથી નાના બાળકોની વાત હોય અને પ્રિસ્કૂલ દ્વારકામાં અમિતભાઈ જે આપના દ્વારા નવી સ્ટાર્ટ કરવામાં આવી છે શું છે આ પ્રિસ્કૂલ તો આ યરથી અમે દ્વારકામાં એક પ્રિસ્કૂલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો ત્યાં નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી સ્ટાન્ડર્ડ છે એ બધા દ્વારકામાં એ અવેલેબલ થઈ જશે બરાબર અને દ્વારકામાં એસએસસી રોડ ઉપર નિયર મોડર રેસિડેન્સી પાસે ચાલુ કરીએ છીએ તો નાની એડમિશન પ્રોસીજર એડમિશન માટે રહેશે પણ નવા વર્ષથી નવા એકેડેમિક ઇયરથી દ્વારકામાં પ્રી સ્કૂલ છે એ શરૂ થઈ જાય આપણી સાથે છે બેન જે એક્ટિવિટી સ્કૂલના બાળકોને કરાવવા મળે છે કઈ રીતની એક્ટિવિટી હોય છે સ્કૂલની અંદર તો ઘણી બધી એક્ટિવિટી અમે લોકો કરાવીએ છીએ પણ દ્વારકાના જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને સ્પેશિયલી ડેવલપમેન્ટ માટે એક્ટિવિટીસની નીડ છે એ લોકો માટે ખાસ કરીને આ વખતે મે મંથમાં ફ્રી ઓફ કોસ્ટ ડિવાઈન એક્ટિવિટી સેન્ટર દ્વારા સ્ટાન્ડર્ડ સિનિયર કેજી ટુ સેવન્થના બાળકો માટે સેવન એરિયાસ ઓફ લર્નિંગનો કોર્સ શીખાડવામાં આવશે જેના માટે રજીસ્ટ્રેશન કરવા માટે ડિવાઇન સ્કૂલના જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે એમાં બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને આ એક્ટિવિટી ખાસ લોકોને કોરોના કાળમાં જે લોકોનું એજ્યુકેશન છે એમાં જે ડાઉનવર્ડ આવ્યું છે એને પાછું અપલિફ્ટમેન્ટ કરવા માટે છે એટલે જેટલા વાલીઓ ઈચ્છુક હોય એ લોકો રજીસ્ટ્રેશન કરાવે અને રજીસ્ટ્રેશન કરવા માટે ટ્વેન્ટી ફિફ્થ એપ્રિલ સુધીનો ટાઈમ છે મેમાં એક્ટિવિટી સ્ટાર્ટ થશે એની